सुप्रभात। अन्नदाता कार्यक्रम में आप सौ खेडूत मित्रों स्वागत है। मित्रों, आपना प्राचीन कृषि व्यवसायों ने वधु फळदायी बनाववाना आशय साथे ज कार्यक्रम की शुरुआत करिए आजना मुख्य अंशोथी। ખેડૂત મિત્રો, આજે આપણે મધમાખી ઉછેર અને મધની ખેતી વિશે માહિતી મેળવીશું। સામાન્ય રીતે ખેડૂત મિત્રોને તેમ લાગે છે કે મધમાખી ઉછેર માટે મધ્યપેટી એ ખૂબ વધુ કિંમતની હોય છે, પરંતુ આજે આપણે મધમાખી માટેની ISI A ટાઈપ, ISI B ટાઈપ અને ISI C ટાઈપ પેટીઓ વિશે માહિતી મેળવીશું। નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ મનમોહન બાબુભાઈ પટેલ છે, ગામ ફણસવાડા, તાલુકો જિલ્લો વલસાડ। મારું એજ્યુકેશન છે MSc BEd સ્પેશિયલ બોટની। આજે ખેડૂત મિત્રો આપણે મધપેટીની રચના વિશે જોઈશું। સામાન્ય રીતે ભારતમાં ત્રણ પ્રકારની મધપેટીઓ જોવા મળે છે, ISI A ટાઈપ, ISI B ટાઈપ અને ISI C ટાઈપ। તો પ્રથમ ISI C ટાઈપ પેટીઓ આપણે જોઈશું, જેમાં પેટીના વિવિધ ભાગો આપણે જોઈશું। આ જે છે ઉપરનું એ ટોપ કવર છે, ટોપ કવર પર ઉપર MS નું પટરું છે, જે ઝાખડ અને વરસાદથી પેટીનું રક્ષણ કરે છે। ટોપ કવરમાં બે એરર છે જે વેન્ટિલેશનનું કામ કરે છે અને એમાં અંદરની સાઈડથી જાળી લાગેલી હોય છે, જેથી પેટીમાં હવાનું જે સર્ક્યુલેશન છે એ ફરતું રહે છે અને ટેમ્પરેચર મેન્ટેન રહેતું હોય છે। હવે ટોપ કવર આપણે ઉઠાવીશું તો એની નીચે જે આવે છે એ ઇનર કવર છે। ઇનર કવર આખી પેટીને કવર કરેલું હોય અને વચ્ચે હોલ હોય છે, થોડું જેમાં વચ્ચે જાળી લગાવેલી હોય છે અને વચ્ચે હોલ હોય છે। જે રીતે આપણા ઘરમાં પણ બારી બરણા હોય છે એ રીતે આમાં પણ આ બારીનું કામ કરે છે, વેન્ટિલેશનનું। હવે આવે છે મધુખન, એને અંગ્રેજીમાં હની ચેમ્બર કહેવામાં આવે છે। એમાં નાની ફ્રેમો હોય છે જેમાં સંપૂર્ણ મધ ભરેલું હોય છે અને એ મધ ભરેલી ફ્રેમો હની એક્સટ્રેક્શનમાં નાખીને આપણે એક્સેક્ટ કર્યા હોય છે। 10 ફ્રેમો આખા મધુખંડમાં આવેલી હોય છે। ત્યારબાદ મધુખંડની નીચે ઈંડા વિભાગ છે, શિશુ ચેમ્બર। શિશુ ચેમ્બરમાં પણ 10 ફ્રેમો આવેલી હોય છે, જેમાં ફ્રેમમાં વચ્ચે તાર હોય છે, જેથી પૂડાની પકડ મજબૂતાઈ સારી રીતે રહેતી હોય છે। અને એ 10 ફ્રેમ માં પણ મધ ભરતી હોય છે, માખી પોલન ભરતી હોય છે અને મધ પણ ભરતી હોય છે, પણ પરંતુ આપણે શિશુખંડમાંથી મધ નથી લેતા, ફક્ત મધુખંડમાંથી જ મધ લેતા હોય છે। પેટીની આગળ જે ગેટ દેખાઈ રહ્યો છે તે ગેટ આગળ મધમાખી અવર જવર કરતી હોય છે, એ ગેટમાંથી માખી અપડાઉન કરતી હોય છે। ત્યારબાદ આપણે A ટાઈપ, ISI A ટાઈપ બી ઇન્ડિયન બીજ જોઈશું, જેમાં આજે છે એ ઇન્ડિયન બીજ છે, ISI A ટાઈપ। એમાં પણ ઉપર ટોપ કવર આવશે, એમાં પણ વેન્ટિલેશન માટે એરર હોય છે। ત્યારબાદ મધુખંડ છે, ત્યારબાદ ઈંડા વિભાગ છે, જેમાં 8 ફ્રેમો આવેલી હોય છે। આગળ ક્વીન ગેટ છે, જેમાંથી મધમાખી અવર જવર કરતી હોય છે। જે ગ્રીન કલરનું જે બોક્સિસ છે એ એમાં ભારતીય એપિસ સેરાના ઇન્ડિકા, એટલે કે ભારતીય મૂળની જે મધમાખી છે સાટપુડિયાની, એની વસાહતને આપણે પેટીમાં રાખવામાં આવતી હોય છે। જ્યારે આ જે ISI C ટાઈપની બોક્સિસ છે એમાં આપણે ઇટાલિયન મધમાખી એપિસ મેલિફેરા નો વ્યવસાયિક ધોરણે ઉછેર કરવા માટેનું આ બોક્સિસ છે, એમાં આપણે ઇટાલિયન મધમાખી રાખતા હોઈએ છીએ। ISI A ટાઈપની જે બોક્સ હોય છે એમાં 8 ઈંડા વિભાગમાં ફ્રેમો હોય છે અને 8 મધુખંડમાં ફ્રેમો હોય છે, જે સાગવાનની કે ટીકની બનેલી હોય છે, જેથી એની આખી પેટીની કોસ્ટ ₹2000 જેટલી થતી હોય છે। જ્યારે એપિસ મેલિફેરાની જે બોક્સિસ છે એની પણ કોસ્ટ ₹2000ની થતી હોય છે, નવા બોક્સની। આ જે ઇટાલિયન મધમાખીની आ जे इटालियन मधमाखीनी पेटीओ छे एमां वर्षे 20 किलोथी लईने 40 किलो सुधी उत्पादन आपणने मळतुं होय छे, परंतु ए कोमर्शियल होय एने माइग्रेशन एक जिल्लामांथी बीजा जिल्लामां, एक राज्यमांथी बीजा राज्यमां माइग्रेशन करवुं पडतुं होय छे अलग अलग पाको पर अने फॉरेस्टमां, तो ए आपणने सारामां सारुं 20 थी 40 किलो उत्पादन आपे छे। ज्यारे आपणी जे आ भारतीय मधमाखी छे ए आपणे माइग्रेशन न करता पण आपणने 8 થી 10 किलो जेटलू मध आपणने वर्षे मळतुं होय छे। एमांथी बॉक्सनी काळजी माटे एने व्यवस्थित पेन करेली होवी जोईए, बॉक्सने लोखंडना स्टेन्ड पर मूकवामां आवे जेथी उढाई आपणी पेटीओने नुकसान नहीं करे, लाकडाने नुकसान नहीं करे। समय अंतरे कलर डाउन थतो होय एनो पेटीनो तो बीजा तीजा वर्षे फरीथी रीपेन करवाथी आपने 8 થી 10 वर्ष सुधी एकनु एक बॉक्स आपने सारी कंडीशन में सारी क्वॉलिटी में वापरवा मळी रहता होय छे। हवे आगळ वधीए अने जोईए कार्यक्रमनो आगळनो भाग। ખેડૂત મિત્રો, આપણા દેશમાં એપિસ શિરાની ઇન્ડિયા નામની મધમાખી દ્વારા મધમાખી પાલન અને મધની ખેતી કરતા હોય છે। આ મધમાખી માટે ખાસ પ્રકારની મધપેટી તૈયાર કરવામાં આવે છે। આ મધમાખી પેટીમાં 8 ફ્રેમો હોય છે। મધપેટીમાં ઉપરના ભાગમાં મધુખન અને નીચેના ભાગમાં મધુ ચેમ્બર હોય છે, જેની જાળવણી વિશે આપણે માહિતી મેળવીશું। હું વર્ષોથી મધમાખી પાલનનું કામ કરું છું। આપણે જોઈએ છે કે ભારતમાં જે મધમાખી જોવામાં આવે છે એપિસ સિરાના ઇન્ડિકા 7 પુડિયાની, એને આપણે બોક્સમાં ઉછેર કરીએ એનું આપણે લાઈવ જોઈએ છીએ। આ જે બોક્સ છે એ ક્વીન ગેટ છે અહીંયા આગળ, જ્યાંથી માખીઓ આવન જાવન કરે છે। આ આખું સાયન્ટિફિક આઈએસઆઈ એ ટાઈપની બોક્સીસ છે, જેમાં ટોપ કવર, મધુખન અને ઈંડા વિભાગ, બોટમ બોર્ડ અને ક્વીન ગેટ છે। તો આપણે પેટીઓ ખોલીને જોઈશું હવે કે એમાં કઈ રીતની રચના હોય છે। સૌ પ્રથમ ટોપ કવર, ત્યારબાદ ઇનર કવર હોય છે, એમાં પણ આ એક હોલ હોય છે જેમાંથી મધમાખીને ચોખ્ખી હવાનું આવાગમન મળી રહે અને એને ચોખ્ખી હવા મળી રહી। ઇનર કવર આપણે ખોલીને જોઈશું તો અંદર મધુખંડ આપણને જોવા મળશે। મધુખંડમાં 8 ફ્રેમો હોય છે, જેમાં મધમાખીઓ ફક્ત મધ અને માત્ર મધ જ ભરતી હોય છે, જેને આપણે હની એક્સટ્રેક્ટરમાં કાઢીએ અને ચોખ્ખું મધ આપણને મળતું હોય છે। હા, મધમાખીની પેટીનું નિરીક્ષણ કરીએ ત્યારે આપણે બીવેલ પહેરીને જ જોવું જોઈએ, જેથી આપણને મધમાખીના ડંખથી રક્ષણ મળે। હવે આપણે જોઈશું મધુખંડમાં મધથી ભરેલી ફ્રેમ, એને હંમેશા મધમાખી જોડે કામ કરતા આપણે એકદમ હળવાશથી ધીરે ધીરે કામ કરવાનું, જેથી મધમાખી ડિસ્ટર્બ ન થાય અને આપણે વ્યવસ્થિત રીતે એમનું નિરીક્ષણ કરતા રહીએ। એમ આપણે જોઈ શકીએ છીએ કે આખી ફ્રેમ મધથી ભરેલી છે અને એના ઉપર વ્હાઇટ કલરનું મીણનું લેયરથી સીલ પણ કરેલી છે। જ્યારે મધ એકદમ ભરાઈ જતું હોય ત્યારે મધમાખી આ રીતે મીણથી લેયરથી બધા જ કોષોને બંધ કરી દે છે અને આખી જે ફ્રેમ છે એમાં વ્હાઇટનેસ આવી જતી હોય છે, જેથી આપણે જોઈ શકીએ કે આખું મધ તૈયાર થયેલું છે અને આખું મધ વ્યવસ્થિત રીતે ભરાયેલું છે। આ રીતની 8 ફ્રેમ હોય છે પેટીઓમાં અને એ 8 ફ્રેમમાં મધ ભરેલું આપણે જોઈ શકીએ છીએ। ગામડામાં 10 થી 15 દિવસે મધ ભરાઈ જતું હોય છે અને આ રીતે આખું વ્હાઇટનેસ આવી જતી હોય। એ મધ ભરવાની પ્રક્રિયા એ બહાર જે ફ્લોરા હોય છે, વાઇલ્ડ ફ્લોરા છે, ક્રોપ છે, એમાં ક્યારે ફ્લાવરિંગ આવતું હોય છે એના પર મધ ભરવાનું ડિપેન્ડન્ટ હોય છે। આ જે મધ હોય છે એ સિઝનલ મધ છે। અત્યારે ચોમાસા આવવાના 1-1.5 મહિનો બાકી છે, એટલે મધમાખી ચોમાસા માટેનું પણ સ્ટોર એમની પેટીમાં મધ કરતી હોય છે। સામાન્ય રીતે આ જે મધ છે એ પેલ્ટીઓફ્રોમનું છે, ગુલમોહરનું છે અને જે વાઇલ્ડ ફ્લોરા છે, ધામણી છે, જાંબુ છે, એનું મધ અત્યારે આપણે પેટીઓમાં આવતું જોઈ શકીએ છીએ। સામાન્ય રીતે મધમાખીની પેટીઓ ઉનાળામાં ઝાડની નીચે ઠંડકવાળી જગ્યાએ રાખવી જોઈએ, જેથી મધમાખીને બિનજરૂરી ગરમી ન લાગે અને મધમાખીની એનર્જી વેસ્ટ ન થાય। मधमाखी ने टेकअप लैंडिंग माटे उड़वाने आववा माटे खुली जग्या जोईती होय छे एना गेट आगळ अने पाणी पीवा माटे चोख्खुं पाणी मळी रहे वेटुं पाणी मळी रहे ए खूब ज जरूरी आपणे ध्यानमां राखवानी बाबत छे। मधपेटीने स्टेन्ड पर ज मूकवी जोईए जेथी मध लाकड़ू नुकसान न थाय कीड़ी मंकोड़ा वगैरह एना पर चढ़ी न जाए एनी पण आपणे खास काळजी राखवानी होय छे। भारतीय मधमाखी सहज काळाश प्रकारनी होय छे ज्यारे इटालियन मधमाखी जे होय ए पीड़ा कलरनी अने भारतीय मधमाखी करता कदमां डोड़ी अथवा बमणी जेटली होय छे। आ क्वीन गेट जे छे तो भारतीय मधमाखी एक जग्या थी छोड़ी जवानी एटले एक जग्याए वर्षो वर्ष रहती नथी एटले बॉक्स छोड़ीने भागी न जाए एना माटे आ क्वीन अवरोधक गेट छे। आ जेथी माखीओ एमांथी जई शकशे पण राणीए जो जवुं होय तो राणी कदमां बमणी होय छे मोटी होय छे एटले ए आ गेटमांथी सरळताथी जई शकती नथी। भारतीय मधमाखीनी पेटी आपणने वैज्ञानिक रीते उछेर करता वर्षे 10 થી 12 किलो जेटलू आपणने मधनु उत्पादन आपे छे। मध उत्पादन तो आपे ज छे पण जे आपणी खेती छे ए खेती में 30 થી 40% વધારો परागनयन द्वारा आपणने खेत उत्पादन में વધારો કરી આપે છે। અને હવે જોઈશું કાર્યક્રમમાં આગળ શું છે આપના માટે ખાસ। ખેડૂત મિત્રો, મધમાખી ઉછેર અને મધની ખેતીમાં ખૂબ સારી ઉપજ મેળવી શકાય છે। એક મધપેટી દ્વારા વર્ષે 15 થી 18 કિલો મધ મેળવી શકાય છે। જો તેના કિંમતની વાત કરવામાં આવે તો ભારતીય મધમાખીની મધની કિંમત 500 થી 800 રૂપિયા કિલો કિંમતે મળે છે, જ્યારે ઇટાલિયન મધમાખીના મધની કિંમત 200 થી 400 પ્રતિ કિલોએ મળે છે। આપણે મધમાખી ઉછેરને એપીકલ્ચર કહેવામાં આવતું હોય છે અને આ જે પેટીઓ લગાવી એને એપિયરી કહેવામાં આવે છે। एपियरी एटले एक मधनी साइट आपणे जोईए तो अहींया 200 जेटला बॉक्सीस आपणे राखेला छे। पेटी थी पेटीनुं अंतर 3 થી 3.5 फूट छे अने रोनुं पेटीओनी लाइन जे होय छे ए लाइननुं अंतर 5 फूट जेटलुं राखवामां आवेल होय छे। हवे आमां कई जातनी मधनी पेटीओ शियाड़ा में खुला खेतर में राखवामां आवे छे, ज्यारे उनाळा में आपणे आंबावाड़ीओ अथवा तो कोईपण मोटा झाड़ होय एना छायड़ा में मूकवानो आवती होय छे। अत्यारे आ गरमीनी सीजन में आपणे आंबावाड़ीना छायड़ा में पेटीओने राखेली छे। आ मधमाखीनी जात इटालियन मधमाखी छे जे कोमर्शियल उछेर तरीके आपणे एने राखता होईए छीए। जे भारतीय मधमाखीनी जे साइज छे अने कलर छे थोड़ो ब्लेक कलरनो जेवो एनाथी डोड़ो अथवा तो बमणो जेटलो साइज में मेलिफेरा मोटी होय छे। कलर गोल्ड कलरनो एटले के पीड़ाश पट्टो कलर छे मधमाखीनो। एना पग थोड़ा सोनेरी कलरना जेवा होय छे। सामान्य रीते भारतीय मधमाखी करता ओछी आक्रामक होय छे अने काम करवामां खूब ज सरळता होय छे अने खूब ज विपुल प्रमाणमां मध भरती होय छे। જ્યારે આપણે મધપેટીની નિરીક્ષણ કરતા હોય ત્યારે બીવેલ એટલે કે બુરખો મોઢા પર પહેરવાની ખૂબ જરૂરિયાત હોય છે, જેથી આપણને મધમાખી મોઢા પર કરડે નહીં। આપણે જોઈએ તો ઇટાલિયન મધમાખીની જે પેટીઓ છે એમાં ઈંડા વિભાગમાં 9 થી 10 ફ્રેમો રાખવામાં આવેલી હોય છે। દરેક ફ્રેમમાં આપણને ઈંડા બચ્ચા અને મધ પરાગ વગેરે ભરેલું જોવા મળતું હોય છે। જ્યારે મધપેટીનું નિરીક્ષણ કરતા હોય ત્યારે આપણે એકદમ હળવાશથી એકદમ ધીરેથી પેટીની ફ્રેમો જે હોય છે એને એકદમ હળવેથી બહાર કાઢવાની હોય છે અને નિરીક્ષણ કરવાનું હોય છે, જેથી મધમાખીઓ પૂડા પર બેઠેલી હોય તો એકદમ ડિસ્ટર્બ નહીં થશે અને આપણે સરળતાથી મધપેટીનું આપણે નિરીક્ષણ કરી શકીએ। આ ફ્રેમમાં આપણે જોઈએ તો ઉપરના ભાગમાં જે આ મધ ભરેલું છે, ત્યારબાદ પરાગ ભરેલું છે અને આ જે ભાગ જોવા મળે છે એમાં આપણને ઈંડા બચ્ચાના કોટેજ કોસેટા જોવા મળશે જેમાંથી આ 21 દિવસે બચ્ચા બહાર આવશે। જો એક લાઈન માં મધમાખી સવારથી લઈને સાંજ સુધી જ્યાં આપણે એપિયરી સાઇડ લગાવી છે ત્યાંથી 3 કિલોમીટરના રાઉન્ડ સર્કલમાં જ્યાં બી એને ખોરાક મળતો હોય ત્યાંથી મધુરસ અને પરાગ લઈને આવે છે અને પેટીમાં એકત્રિત કરે છે અને 3 કિલોમીટર સુધીના જે ખેતીના અથવા તો જંગલી ઝાડો છે એમાં પોલિનેશનનું કાર્ય કરે છે અને એમના સીડમાં અને પાક ઉત્પાદનમાં 30 થી 40% વધારો 3 કિલોમીટરના જે રાઉન્ડ સર્કલ છે એમાં વધારો કરતી હોય છે। તમે જોઈ શકો છો મધમાખી એનું પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે। મધમાખી એની પેટીમાંથી બહાર જઈને ખોરાક લઈને આવતી આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ। સામાન્ય રીતે આંબાના જ્યારે મોર આવ્યા હોય ત્યારે લંગડો દશેરી રાજાપુરી અને કેસરમાં મધમાખી દ્વારા પોલિનેશન થતું હોય અને કેરીના પાક ઉત્પાદનમાં પણ સારામાં સારો વધારો આપણે મળતો હોય છે। આપણે જ્યારે પેટીઓનું માઇગ્રેશન કરીને જ્યાં લગાવવાની હોય ત્યારે સૌપ્રથમ સ્ટેન્ડ ગોઠવવામાં આવે અને ત્યારબાદ પેટી જે દિશામાંથી સૂર્ય ઉગતો હોય એ દિશામાં એમનું મોં એટલે કે ગેટ આવે એ રીતે આપણે ગોઠવવાની હોય છે જેનાથી મધમાખી આપણને સવારમાં ઝડપથી વહેલી જાગી જશે અને સારામાં સારું કામ કરશે। भारत में 4 प्रकार की मधमाखीओ आपने जोवा मळती होय छे। एक स्टिंगलेस बीज जे खूबज नानी होय छे एनु पण आपणे बॉक्स बनावीने उछेर करी शकीए छे। एनु वार्षिक उत्पादन 200 ग्राम थी लईने 1 किलो सुधीनु होय छे। त्यारबाद एने ट्राइगोना बीज पण कहेवामां आवती होय छे। त्यारबाद छे देशी मध झाड़ पर प्रकाश में रहतुं मध छे एने एपिस फ्लोरिया कहेवामां आवे छे। सामान्य रीते 1 किलो थी लईने 4-5 किलो सुधी उत्पादन एनुं मळतुं होय छे। एने बॉक्स में उछेरी नहीं सकता पण आपणे साइंटिफिक रीते एमांथी फक्त मध ज लईने वारंवार मध लईने आपणे एनो उछेर पण करी शकीए। झाड़ पर डाळीओ कापी लावीने उछेर करी शकीए छीए। ત્યારબાદ ત્રીજું જે મધ છે એપિસ સિરાના ઇન્ડિકા ભારતીય મધમાખી જેને આપણે ISI ટાઈપના બોક્સમાં ઉછેર કરીને આપણે રાખી શકીએ છીએ। ચોથી જે મધમાખી છે એ પ્રકાશમાં રહેતી એપિસ ડોર્સેટા 1 ફૂટથી લઈને 3-4 ફૂટ સુધીના મોટા પૂડાઓ બનાવીને મોટા ઊંચા ઝાડો પર બેસતી હોય છે અને ખૂબ જ વિપુલ પ્રમાણમાં મધ અને પરાગનો સંગ્રહ કરતી હોય છે। ત્યારબાદ આ 5મી જે જાત છે एपिस मेलिफेरा इटालियन मधमाखी जे मूळ इटालीनी छे अने एनो आपणे भारतमां उछेर करीने मोटा पाये एनु पेटीओ राखीने आपणे खूब ज विपुल प्रमाणमां मध मेळवी शकीए छीए। सामान्य रीते इटालियन मधमाखीनो भाव 200 થી 400 રૂપિયા किलो सुधी होय छे। ज्यारे भारतीय मधमाखीनो जे 1 કિલોનો भाव छे ए 500 થી 800 રૂપિયા सुधी आपणे किलो बजारमां वेची शकीए छीए। આ જે મધમાખી જોઈ રહ્યા છીએ આપણે એ દિવાલમાં પછી મોટા ઝાડો હોય એની બખોલમાં એના કોમ બનાવતી હોય છે। સામાન્ય રીતે એ વેક્સના કોમ નહીં પણ તલના લાડુ જેવા એના જે હોય એમાં ઈંડા મૂકતી હોય છે અને બુંદી આકારના જે એ કોષ બનાવતી હોય એમાં મધ ભરતી હોય છે। એનું જે મધ હોય છે એ ખૂબ જ ઔષધીય હોય છે અને 2000 રૂપિયાથી લઈને 4000 રૂપિયા સુધી કિલો બજારમાં એનું મધ વેચાતું હોય છે। એનો પણ આપણે ઉછેર કરી શકીએ છીએ અને આ જે નેચર કોલોની છે એને બોક્સ બનાવીને આપણે બોક્સમાં રાખી શકીએ। આ જે મધ માખીઓ જોઈ રહ્યા છે એ નેચરમાં મધમાખીઓએ જાતે જ પોતાનું નિવાસસ્થાન શોધીને એમાં એમની વસાહત સ્થપાયેલી છે। માખીનું નામ એપિસ સિરાના ઇન્ડિકા ભારતીય મધમાખી જે અંધારામાં રહેતી હોય છે અને સાટપુડા ગામડામાં લોકો એને સાટપુડાની મધમાખી કહેતા હોય છે અને આપણે બોક્સમાં ઉછેરી શકીએ છીએ। સામાન્ય રીતે આ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં આ મધમાખીઓ જોવા મળતી હોય છે। આપણે આ રીતે જે તૂટેલા માટલા હોય અથવા જૂના માટલા હોય એને આપણે કલમ પર આ રીતે મૂકવાથી જે નેચરમાં મધમાખી હોય એ એનું ઘર શોધતી આવે અને માટલામાં બેસવાનું એ વધારે પસંદ કરે છે। સામાન્ય રીતે આપણે એકાદ મધનો પૂળો અંદર નાખ્યો હોય તો એનાથી એ એટ્રેક્ટ થઈને એ મધમાખી માટला में आवीने बेसे छे, त्यारबाद एने आपणे कैप्चर करीने पेटी में लई सकीए अने पेटी में आपणे एनो व्यवस्थित वैज्ञानिक रीते उछेर करी सकीए। मधमाखी ए खेडूतनी मित्र छे। महान वैज्ञानिक आल्बर्ट आइंस्टाइने आपणने कह्युं छे कि जो मधमाखी 4 वर्ष पृथ्वी पर न होय तो समग्र जीवसृष्टिनो नाश थाय। एना संदर्भ में कह्युं छे कि जो मधमाखी ये एकमात्र जीव है जे पोलिनेशन करे छे, एना लीधे ज दरेक जातना फड़फड़ादी धान्य अने जे बियारण बनता होय छे ए मधमाखीने लीधे ज बनता होय छे। आजे जे पेस्टिसाइड आड़ेधड़ दवाओनो उपयोग करवामां आवे छे जेना लीधे मधमाखीओ मरी जती होय छे। बीजी फ्रेम का એટલે ખેડૂતોએ સજીવ કે ખેતી તરફ વળવું જોઈએ અને દવાનો ઉપયોગ વૈજ્ઞાનિક ઢબે કરવો જોઈએ, જ્યારે જરૂર હોય ત્યારે જ કરવો જોઈએ, અને બાયોપેસ્ટિસાઇડ અને ગૌમૂત્ર છાશનો ઉપયોગ કરવો જોઈએ, લીમડાનો પાણીનો ઉકાળીને એનો સ્પ્રે કરવો જોઈએ, અને ફૂલ આવવા પહેલાં दवानो स्प्रे करवातो होय तो मधमाखीओने नुकसान न थाय। अथवा तो मधमाखी ज्यारे विजिट करती होय फूल पर ए समय सवारनो वधारे होय छे, ज्यारे सांजना समय मधमाखी ओછી अवर जवर करती होय फूलो पर त्यारे दवानो स्प्रे करवो जोईए जेथी मधमाखीने ओछामां ओछुं नुकसान थई जोईए। अन्नदाता कार्यक्रम विषे વધુ વિગત જાણવા आप अमने अमारा नियत सरनामा पर पत्र व्यवहार द्वारा संपर्क करी शको छो। अन्नदाता न्यूज 18 गुजराती A/101 कॉमर्स हाउस 5 कॉर्पोरेट रोड प्रहलाद नगर अहमदाबाद 380051।